ગુજરાતમાં આજથી ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવાના પ્રથમ દિવસે ખેડૂતોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. તો બીજી તરફ ગંજ માર્કેટમાં મગફળી વેચતા ખેડૂતોની ભારે ભીડ જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે 30,000 ઉપરાંત ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે, જેને પહોંચી વળવા તંત્ર દ્વારા જિલ્લામાં 14 ખરીદ કેન્દ્રો શરૂ કરાય છે. તંત્ર મગફળી ખરીદી માટે તમામ તૈયારીઓ સાથે સજ્જ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 30,279 રજીસ્ટ્રેશન થયા છે, જે રજીસ્ટ્રેશનને પહોંચી વળવા માટે સરકાર દ્વારા સરકારશ્રીની સૂચના અનુસાર 14 ખરીદ કેન્દ્રો બનાસકાંઠા ખાતે ચાલુ કરવામાં આવે છે, અલગ અલગ તાલુકામાં. જે પૈકી આજે ખરીદીના ભાગરૂપે વહેલો દિવસ છે. દરેક જગ્યાએ 10-10 ખેડૂતોને મેસેજ દ્વારા અગાઉથી જાણ કરીને બોલાવવામાં આવેલ હતા. જો અહીંયા કોઈપણ ખેડૂત ખરીદી માટે આવશે તો સરકારશ્રીની ગાઈડલાઇન અનુસાર એમની ખરીદી પૂર્ણ કરવામાં આવશે. હજી સુધી પાલનપુરમાં પણ ખેડૂત આવેલ નથી. ટેકાના ભાવે મગફળી વેચવામાં પાલનપુરમાં આજે પ્રથમ દિવસે ખેડૂતોમાં નિરસતા જોવા મળી હતી. આજે ખરીદીના દિવસે બપોર સુધી એક પણ ખેડૂત મગફળી વેચવા માટે આવ્યો ન હતો. તંત્ર દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. ખેડૂતોને કોઈ તકલીફ ના પડે તે માટે પાણી, માસ્ક તેમજ સેનિટાઈઝરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલનપુર તાલુકામાં 2500 જેટલા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી, પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો સરકારના ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર પણ ફરક્યા નહોતા. અમારી વ્યવસ્થામાં તો ટોટલી મજૂરો લેબરો 40 મજૂરો આવી ગયા છે, ગ્રેડરો આવી ગયા છે, હોમગાર્ડ આવી ગયા છે, બીજા કર્મચારીઓ જે નિમેલા છે એ બી બધા સ્ટાફ હાજર છે, કમ્પ્યુટર બધું કમ્પ્લીટ છે. આજે 10 SMS છોડ્યા હતા ખેડૂતોને તોડવા માટેના, પણ એમાંથી હજી સુધી કોઈ ખેડૂત હાલ સુધી આવ્યા નથી. અમારી પૂરેપૂરી તૈયારી છે. અહીંયા કુલ પાલનપુર તાલુકાના કુલ 2500 ખેડૂતોને નોંધણી થયેલી છે. આજથી શરૂઆત કરી છે. 10 ખેડૂતના SMS મૂક્યા હતા પહેલો દિવસે, તો પણ હજી સુધી કોઈ ખેડૂત મગફળી લઈને ખરીદવા માટે અહીંયા અમારી પાસે આવ્યા નથી. અમે એમની રાહ જોઈને બેઠેલા છીએ. જ્યારે બીજી તરફ ગંજ બજારમાં ખેડૂતોની મગફળી વેચવા માટે ભારે ભીડ જોવા મળી હતી. મોટાભાગના ખેડૂતો ગંજ માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે. સરકારે ટેકાના ભાવ 1,055 બોધ્યા છે. જ્યારે અહીંયા માર્કેટમાં હું મગફળી લઈને આવ્યો છું તો મારી 1104 રૂપિયા જઈ છે આજે મગફળી, અને પૈસા તર રોકડા મળે છે. અત્યારે દિવાળીના તહેવાર આવવાથી ખેડૂતોને પૈસાની જરૂર હોય. એક બાજુ ખેતીની સિઝન, નવી ખેતી કરવાની હોય શિયાળુ પાકની, ત્યારે પૈસાની ખૂબ જ જરૂર હોય છે. એટલે પૈસા ત્યાં તરત મળતા નથી, એટલે ખેડૂતો ત્યાં માલ લઈને જવા માગતા નથી. આજે ખેડૂત માર્કેટ યાર્ડમાં ભાવ વધુ મળવાથી તેમાં ખેડૂતોને ટાઈમસર ભાવ મળે છે, પૈસા પણ તરત ખેડૂત રોકડા લઈને ઘરે જાય છે. એટલે આ વખતે અને ખેડૂત સરકારમાં જે ભાવ 1095 વધ્યા છે એમાં પણ સરકારની જફામારી એટલી રહે છે કે જે સેમ્પલ કાઢવામાં આવે છે એ સેમ્પલની ભૂર લેવા માટે લાઇનમાં ખડા રહેવું પડે. આ સેમ્પલ નથી ચાલતું, આમ છે તેમ છે એમ કરતાં કરતાં ખેડૂતો ત્યાં કંટાળી જાય છે. અને ત્યાં લાઇનમાં પણ પેમેન્ટ પણ ખેડૂતને તાત્કાલિક જરૂર હોય તો 30 દિવસે યા 60 દિવસે પેમેન્ટ માટે ધક્કા ખાઈ જાય છે. કે તો ખેડૂતના ઉતારામાં કોઈ પણ ભૂલ થઈ હોય પેમેન્ટમાં તો ધક્કા ખાય, ઓફિસે ધક્કા ખાય, કાંઈને ખેડૂત કંટાળી જાય. જે ખેડૂતોને 6-6 મહિને પણ પૈસાનો કોઈ ઠેકાણું હોતું નથી, પણ આજે ખેડૂત ગંજ બજારમાં ખૂબ ખુશીથી વેચવા માલ આવી રહ્યો છે. કારણ કે ખેડૂતને સરેરાશ 1055 કરતો આજે 1250 રૂપિયાના ભાવ, જે ઊંચામાં ઊંચા ભાવ પડી, ખેડૂત આજે ખુશખુશાલ છે. એટલા માટે સરકારનો જ્યાં ત્યાં ધોધિયા હોય, લાઇનમાં ઊભું રહેવાનું ને બધા હોય છે, એના કરતાં ખેડૂતની હાલ સિઝન છે, દિવાળીનો માહોલ છે, એને તાત્કાલિક પૈસાની જરૂર હોય છે. તે ખેડૂત આજે ગંજ બજારમાં રોકડા ભાવથી વેચી 1100 ઉપરથી 1250ના ભાવ મળી રહ્યા છે. ખેડૂત ખૂબ ખુશ છે અને રોકડું પેમેન્ટ લઈને જાય છે. કારણ કે સિઝન છે, આ વખતે બટાકાના બિયારણના ભાવ ખૂબ ઊંચા હોવાથી ખેડૂત પણ રોકડા પૈસાની જરૂર હોવાથી ગંજ બજારમાં માલ વેચવા માટે આવી રહ્યો છે. સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. મગફળીના સેમ્પલ લેવામાં આવે છે, જ્યારે મગફળી વેચાણ બાદ 2 મહિને પૈસા મળે છે, ત્યારે ખેડૂતોને હાલ ગંજ માર્કેટમાં મગફળીના સારા ભાવ મળી રહ્યા છે. વાવેતરની સિઝન હોય અને બીજી તરફ તહેવારો પણ આવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય છે, જેના કારણે ખેડૂતો હાલ ગંજ માર્કેટમાં મગફળી વેચી રહ્યા છે. ત્યારે સરકારના ટેકાના ભાવની ખરીદીમાં પાલનપુરમાં ખેડૂતોમાં નિરસતા હોય તેવું દેખાઈ રહ્યું છે. સરકારની ખરીદીમાં જફા એક તો વધારે છે, પેમેન્ટ લેટ છે, અને એ જે ગ્રેડિંગ કરે છે એની અંદર એ લોકો ઘણી વખત હેરાન કરે છે. અને એના કરતાં અમને ઓપન માર્કેટમાં ગંજ બજારની અંદર સરકારના ભાવ કરતો અમને 1143 રૂપિયા આ મગફળીનો ભાવ મળેલ છે. 1243 રૂપિયા ભાવ મળેલ છે.
એટલે ત્યાં સરકારની ખરીદીમાં આ વખત લગભગ 99% ખેડૂતો જવાના નથી, ટોટલી અહીંયા જ ગંધ બજારમાં ઓપન માર્કેટમાં ભરાવાના છીએ.